વડોદરાના નેહરુ ભવન વિસ્તારમાં ગત રાત્રે આસોપાલવ નું એક વિશાળ વૃક્ષ ધરાશાયી થતા તે ફોર વ્હીલર ગાડી ઉપર પડતા ફોર વ્હીલર ગાડીમાં બેસેલા ચાર લોકોનો નો બચાવ થયો હતો વડોદરા શહેરના વિસ્તાર ખાતે ગાડીમાં સવાર ચાર સ્ત્રીઓ તેમજ એક પુરુષ માજલપુર થી શ્રદ્ધા ટોકીસ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન આ વિસ્તારમાં આવેલ એક વિશાળ આસો વૃક્ષ અચાનક ધડાકાભેર ધરાશાયી થઈને ગાડી ઉપર પડ્યું હતું તોતિંગ વૃક્ષ ગાડી પર પડતા ફોર વ્હીલર ગાડીને ભારે નુકસાન થવા પામ્યું હતું પરંતુ સદભાગ્યે આ ગાડીમાં સવાર ત્રણ સ્ત્રીઓ તેમજ એક પુરુષનો આભાદ બચાવ થયો હતો આ ઘટના બનવાની સાથે જ વિસ્તારમાં લોકટોળા ઉમટી પડ્યા હતા અને લોકોએ પણ મદદ કરીને ગાડીમાં સવાર તમામ લોકોનો તાત્કાલિક બચાવ કર્યો હતો અમે ચાર જણ માંજલપુરથી સિટીમાં જતા હતા અને એકદમથી ઝાડ પડવાથી ગાડીમાં કોઈ ડેમેજ થયું છે

ગભરાઈ ગયા કાચ વાચ બધા એના ઉપર ગાડી એકદમ બેસી ગઈ સીટ વીટ બેસી ગઈ ગાડી પણ બેસી ગઈ અમે અમે ચાર તીન અમે ને એક ભાઈઓ મારા ભાઈ મારો બેટો

રોડ પરથી ગાડી જઈ રહી હતી ને તાત્કાલિક કઈક કોઈક જગ્યાએથી ઝાડ પડ્યું અને ગાડીમાં અંદર ચાર એક જણા હતા જે દબાઈ ગયેલા હતા ફાયર બ્રિગેડ ને કોલ મળતા સ્થાનિક કાઉન્સિલર દ્વારા જાગૃતિ કાકા દ્વારા કોલ મળતા તાત્કાલિક પણ ઘટના સ્થળે ગાડી પહોંચી ગઈ અને પબ્લિક દ્વારા તેઓને બહાર કાઢી લીધા હતા અત્યારે હાલમાં ગાડી પરથી ઝાડ હટાવવાની કામગીરી ચાલી રહી છે ના ઝાડ ટ્રીમિંગ અમારો વિષય નથી ફાયર બ્રિગેડ ખાલી માત્ર સેવા હા એ લોકોને કાઢી લીધેલ છે બહાર આ વૃક્ષ પડતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ આ વિસ્તારમાં સર્જાયા હતા જે ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રાફિક પુનઃ એકવાર યથાવત થયો હતો કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અમને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને Twitter પર